ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં, ગુજરાતી ગુજરાતી, હા એક ગુજરાતી, આપણો ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી, સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો, ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં, બેંકમાં જઈને કીધું કે પચાસ હજાર રૂપિયા લોન જોવે છે, કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો, બહાર એની મર્સિડીઝ પડેલી, એટલે ઓલા બેંક વાળા કીધું પચાસ હજાર ની લોન જોવે, કે અહીંયા મુંબઈમાં તમારું કઈ મકાન કઈ મિલકત ખરી મોર્ગેજ માટે? કે અહીંયા કઈ નથી, બધું આપણું ન્યા ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે, આ મર્સિડીઝ ગાડી આપણી છે, પણ તમે મોર્ગેજમાં શું આપશો? કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઢોલે ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ, અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે, ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની. હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર રૂપિયામાં, આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે, અને સરખી નવી ગાડી હોય તો આખે આખી કરોડ રૂપિયા લોન આપે, એમાં શું વાંધો? અને આને મૂળ પચાસ હજાર, એટલે બેંકવાળાને છું મારો ગાંડો લાગે, ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા અહીં તરત, તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઈન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા, અને પચાસ હજાર રૂપિયા આપી દીધા, એટલે આ ગાડીના કાગળ, અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંત પાછળ, અહીં તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું, અને સાહેબ ઓલો મને પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો. પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી, કે આરું જેને મર્સિડીઝ ગાડી એની પાસે પચાસ હજાર રૂપિયા નહીં હોય લોન લેવા ઉભર્યું. હારી મર્સિડીઝ હશે તો હાસ ઉકલી ને, ચાઇનાની તો નહીં હોય ને, વેમમાં નાખી દીધો આપણે, નું ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવી. ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપર એ બરાબર, અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું, ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું, એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લેટ હોય. પણ પછી તો આને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા બેંક મેનેજરને, કે સારું હતો જેને જેનો મર્સિડીઝનો માલિક એને પચાસ હજાર કરવા શું હશે. અને સાહેબ ઓલો એક મહિને પાછો આવ્યો, એક મહિને આવી કીધું કાલ્યો આ પૈસા લેવાઈ ગયા, વ્યાજ લેવાઈ ગયું, અને નો ડ્યુ સર્ટિફિકેટમાં સહી કરી દીધી, અને પેપર પાછા આપ્યા, અને ઓલો ફ્રી થઈ ગયો. એટલે મેનેજરે કીધું કે વડીલ કા બે મિનિટ બેસો, બોલો ને બાપ, મારી ચા પીવો, એ ચા લાવો, ચા મગાવી. અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને, હું હૂતો નથી, કે કેમ તમને શું વાંધો આવ્યો? બસ મને એક જ ચૂક, જેને મર્સિડીઝ ગાડી ઘરની અને પચાસ હજાર કરવા હું હશે. એટલે કેમ માણસ જરૂર ન પડે પૈસાની? કે પણ મને ગાંડાભાઈ એ તો કયો કે તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી, એ તો નકર પેપરથી દઈએ કાંઈ, પણ તમે ગાડી મૂકતા ગયા. ભલે મને એ તો મને કહેવા તમે આ કર્યું, આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય, એમણે આમ ન સમજાય. અરે કે નહીં મારા બાપ મને કહે, નહીં તો હું આપઘાત કરીશ હવે. કે વડીલ એવું કાંઈ નથી સાહેબ, કે કેમ તક મારે એક મહિનો અમેરિકા જવું છું, અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું, કોઈ ઓળખાણ નહોતી, મારે ગાડી મૂકવી ક્યાં? અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો,
એટલે 21,000 રૂપિયા તો ખાલી કે ન્યા થતા હતા 21,000, અને એ પછી નો ગેરંટી, ગાડીની કોઈ સલામતી નહીં, જવાબદારી નહીં, અને 21,000 ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતા મૂળ તમે 1,000 રૂપિયામાં એમાંય તમે મને 5,000 રૂપિયા વાપરવા આવ્યા એક મહિનો, અને આખો મહિનો મારી મર્સિડીઝ હાથવી, આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે? સાહેબ બોલો, બેંક મેનેજર બેભાન થઈ ગયો, તારી ભલે થાય, બેભાન થઈ ગયો. અને પાછું કીધું કે હે ભગવાન, મારી નાખ મારી નાખ, જન્મ મને ગુજરાતમાં આવ્યો. એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ.